હલો સ્ટુડન્ટ્સ આજના વિડીયોમાં આપણે ભારતીય બંધારણના પ્રશ્નોની ચર્ચા કરશું જે પ્રશ્નો એમસીક્યુ સ્વરૂપે રહેશે આ દરેક પ્રશ્ન તમારી અગાઉની પરીક્ષામાંથી પૂછાય ગયેલા પ્રશ્નોમાંથી લેવામાં આવેલા છે એથી આ પ્રશ્ન તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી રહેશે તો ચાલો વિડિયોને શરૂ કરીએ પ્રથમ પ્રશ્ન છે ભારતમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની રચના કયા વર્ષે કરવામાં આવી હતી તમારા ઓપ્શન છે ઓગણીસો ત્રાણું ઓગણીસસો ચોરાણું ઓગણીસો નવ્વાણું કે ઓગણીસો એકાણું તો તમારો સાચો જવાબ થશે ઓગણીસો ને ત્રાણું ભારતમાં માનવ અધિકાર પંચની રચના ઓગણીસો ત્રાણુંમાં થઈ હતી થોડાક ડિફિકલ્ટ પ્રશ્ન આવશે પણ આ બધા તમારી એક્ઝામમાં પૂછાઈ ચૂક્યા છે પાછળથી નોર્મલ એટલે કે ઇઝી લેવલના પ્રશ્નો પણ છે તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો ચાલો આપણે બીજા પ્રશ્ન તરફ જોઈએ નીચે પૈકી કયો વેરો કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતો નથી વિજ્ઞાપન વેરો સંપત્તિ વેરો આવક વેરો કે કોર્પોરેટ વેરો તો તેનો સાચો જવાબ થશે વિજ્ઞાપન વેરો વિજ્ઞાપન વેરો જે કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતો નથી વિજ્ઞાપન વેરો એટલે કે જે એડવર્ટાઇઝમેન્ટ આવે છે તેના પર જે વેરો લેવામાં આવે છે તે પ્રથમ આઈ સી એન અધિકારી થવાનું સન્માન કોને મળેલ છે ડૉક્ટર આઈજી પટેલ રવિન્દ્રનાથ ટાગોર સત્યેન્દ્રનાથ ટાગોર કે એચ એમ પટેલ તો તેનો સાચો જવાબ થશે રવિન્દ્રનાથ ટાગોર આ પ્રશ્નો પ્રોબેઝનરી ઓફિસરની એક્ઝામમાં પૂછાયા હતા તેથી મેં પીપીટીમાં લીધા છે આ થોડાક હાઈ લેવલના છે પરંતુ તમારે ધ્યાન રાખવું કે આ પ્રશ્ન પણ પૂછાઈ શકે ભારતીય બંધારણમાં કયા સુધારાથી મતદાનની લઘુત્તમ વય એકવીસથી ઘટાડીને અઢાર કરવામાં આવી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છેતાલીસમાં સુધારો બાસઠમાં સુધારો અડસઠમાં સુધારો કે એકસઠમાં સુધારો તો તમારો સાચો જવાબ થશે ઓપ્શન ડી એકસઠમાં બંધારણીય સુધારો એકસઠમાં બંધારણીય સુધારામાં મતદાનની લઘુત્તમ વય એકવીસથી ઘટાડીને અઢાર વર્ષ કરવામાં આવી છે માહિતી મેળવવાનો અધિકાર આર આઈ આપણા દેશમાં ક્યારથી લાગુ થયો તો તમારા ઓપ્શન છે જુલાઈ બે હજાર પાંચ ઓગસ્ટ બે હજાર પાંચ ઓક્ટોબર બે હજાર આઠ કે ઓક્ટોબર બે હજાર પાંચ જો ફ્રેન્ડ્સ દરેકને ખબર હોય છે કે આર તો બે હજાર પાંચમાં જ લાગુ કરવામાં આવી પરંતુ હવે એક્ઝામની પેટર્નને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો મંથ પણ યાદ રાખવો જરૂરી છે તો આરટીઆઈ કયા મંથમાં લાગુ પડી હતી તેનો સાચો જવાબ થશે ઓક્ટોબર ઓક્ટોબર બે હજાર પાંચમાં આર એટલે કે માહિતી મેળવવાનો અધિકાર આપણા દેશમાં લાગુ થયો હતો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ રાજ્યસભાનું વિસર્જન કોણ કરે છે ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ કે કોઈ નહીં તો તમારો સાચો જવાબ થઈ જશે કોઈ નહીં કેમ કોઈ નહીં કરે રાજ્યસભાનું વિસર્જન કારણ કે રાજ્યસભામાં દર બે વર્ષે ચૂંટણી થાય છે અને એક તત્યાણું સભ્યો ત્યારે નિવૃત્ત થાય છે અને બાકીના નવા ઉમેરવામાં આવે છે તેથી રાજ્યસભા જે આપણા દેશનો ઉપલો ગૃહ છે તેની વિસર્જન થતું નથી બંધારણની કઈ અનુસૂચિમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી આપવામાં આવેલી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ત્રીજી પ્રથમ ચોથી કે પાંચમી તો બંધારણમાં કુલ અનુસૂચિ કેટલી છે તો કુલ આઠ હતી હાલમાં બાર છે તો કઈ અનુસૂચિમાં તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી આપવામાં આવેલી છે તો તમારો સાચો જવાબ થશે પ્રથમ અનુસૂચિ પ્રથમ અનુસૂચિમાં દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી આપવામાં આવેલી છે તમારા માટે પ્રશ્ન છે કે આ યાદીમાં ગુજરાત કયા નંબર પર છે જો તમે વાંચેલું હશે તો તમે આનો આન્સર કમેન્ટ બોક્સમાં કરો કાસ્ટિંગ વોટ એટલે શું રદ થયેલ મત બંને પક્ષનું સરખું મતદાન થતાં અધ્યક્ષે આપવાનો મત જે એક મતથી સત્તાનું પલ્લું નમે છે તે કે પછી લવાદ દ્વારા અપાતો મત તો તેનો સાચો જવાબ થઈ જશે બંને પક્ષનું સરખું મતદાન થતાં અધ્યક્ષે આપવાનો મત ઘણીવાર આપણા સંસદમાં મતદાન થાય છે અમુક કાયદાઓ માટે તો એ સમયે ઘણીવાર ટાઈ થઈ જાય છે એટલે કે બંને તરફ સરખા વોટ થઈ જાય છે ત્યારે કાસ્ટિંગ વોટ આપવામાં આવે છે જે અધ્યક્ષ આપે છે તેનાથી નિર્ણય લેવામાં આવે છે કે કઈ તરફ જવું વિશ્વનો સૌથી લાંબો અને લેખિત બંધારણ કયા દેશનું છે યુકે યુ એસ રશિયા કે ભારત તો આપણે બધા જ જાણીએ છીએ કે વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ આપણા ભારત દેશનું છે આપણા ભારત દેશનું બંધારણ બનતા કેટલો સમય લાગ્યો હતો બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ જેટલો સમય લાગ્યો હતો અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે નાણાં ખાતું નાણાં પંચ નાણાં પ્રધાન કે અંદાજપત્ર શાખા તો સાચો જવાબ થઈ જશે નાણાં ખાતું નાણાં ખાતું દ્વારા અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે નોટ કરી રાખજો ભારતના બંધારણમાં નાગરિકતા વિષય કઈ યાદીમાં સમાવવામાં આવેલો છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ભારતના બંધારણમાં કેટલી યાદીઓ છે તો ત્રણ યાદીઓ છે એક તો કેન્દ્રની યાદી બીજી રાજ્યની યાદી અને ત્રીજી સહવર્તી અથવા તો સંયુક્ત યાદી તો આ ત્રણ યાદીમાંથી આપણા નાગરિકતાનો વિષય કઈ યાદીમાં સમાવવામાં આવેલો છે તમારા ઓપ્શન છે કેન્દ્ર અથવા સંઘ યાદી રાજ્ય યાદી સહવર્તી અથવા સંવર્તી યાદી કે નાગરિકતા યાદી તો તમારો સાચો જવાબ થઈ જશે ઓપ્શન એ કેન્દ્ર અથવા સંઘ યાદી કેન્દ્ર યાદીમાં કુલ સો વિષયો છે રાજ્ય યાદી અને સહવર્તી યાદીમાં કેટલા વિષયો છે જે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ અંગે કયું વિધાન સાચું નથી તો જાહેર હિસાબ સમિતિ જેને આપણે પબ્લિક એકાઉન્ટ કમિટી પણ કહીએ છીએ તો અહીં વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ અંગે કયું વિધાન સાચું નથી સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે મંત્રીમંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે આ સમિતિમાં બે સભ્યો સીએજી દ્વારા નિમણૂક કરવામાં આવે છે કે એક પણ નહીં તો તમારો સાચો જવાબ થશે મંત્રીમંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે આ વિધાન સાચું નથી નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના બંધારણની વિશેષતા અંગે કઈ બાબત સુસંગત છે તમારા ઓપ્શન છે સાંસદ સર્વોચ્ચ છે નગરપાલિકા સર્વોચ્ચ છે સાંસદ અને નગરપાલિકા બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે કે પછી કારોબારી સર્વોચ્ચ છે તો તમારો સાચો જવાબ થશે સી ઓપ્શન સાંસદ અને નગરપાલિકા બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે નેક્સ્ટ ક્વેશ્ચન આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિ કોણ નિમે છે વડી અદાલત એટલે કે હાઈકોર્ટ હાઈકોર્ટના ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે તમારા ઓપ્શન છે રાજ્યપાલ મુખ્ય પ્રધાન વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ તો તમારો સાચો જવાબ થઈ જશે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દ્વારા જ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ એમ દરેક જજની નિમણૂક કરવામાં આવે છે અહીં ધ્યાન રાખવું કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એક વત્તા બીજા અન્ય ન્યાયાધીશ તેત્રીસ છે આ દરેકની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે હાઈકોર્ટમાં પણ એક મુખ્ય ન્યાયાધીશ હોય છે અને બાકી અન્ય ન્યાયાધીશ હોય છે તે દરેકની નિમણૂક રાષ્ટ્રપતિ જ કરે છે તમારે મને એ જણાવવાનું છે કે હાલમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ કોણ છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવી છે નાણાં પંચની ભલામણ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા કે સોલિડ સોલિસિટર જનરલની સલાહ અનુસાર તો તમારો સાચો જવાબ થઈ શકે થઈ જશે ભારત સરકારના ઠરાવ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા તેની રચના કરવામાં આવે છે તો કે આયોજન પંચની રચના કરવામાં આવે છે પ્લાનિંગ કમિશન ભારતીય બંધારણ કુલ કેટલા ભાગમાં વહેંચવામાં આવેલું છે વીસ એકવીસ બાવીસ કે ત્રેવીસ તો સાચો જવાબ થઈ જશે ભારતીય બંધારણ કુલ બાવીસ ભાગમાં રચવામાં આવેલું છે એના મુખ્ય બાવીસ ભાગ છે અને ત્રણ પેટા ભાગ છે એ પણ ધ્યાન રાખવું સંસદમાં નાણાકીય ખરીદો કોની મંજૂરીથી મૂકવામાં આવે છે નાણાકીય ખરીદો નહીં નાણાકીય ખરડો નાણાકીય ખરડો કોની મંજૂરીથી મૂકવામાં આવે છે રાષ્ટ્રપતિ વડાપ્રધાન નાણા પ્રધાન કે નાણા પંચ તો તમારો સાચો જવાબ થઈ જશે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની મંજૂરી લેવામાં આવે છે પછી જ સંસદમાં નાણાકીય ખરડો મૂકવામાં આવે છે નીચે પૈકી કઈ જોડ સાચી નથી રાષ્ટ્રીય પક્ષી મોર રાષ્ટ્રીય પ્રાણી સિંહ રાષ્ટ્રીય ફૂલ કમળ કે રાષ્ટ્રીય ફળ કેરી તો સાચો જવાબ થઈ જશે રાષ્ટ્રીય પ્રાણી સિંહ કારણ કે આપણો રાષ્ટ્રીય પ્રાણી શું છે તો વાઘ આપણો રાષ્ટ્રીય પ્રાણી છે રાષ્ટ્રીય પક્ષી મોર સાચી વાત છે રાષ્ટ્રીય ફૂલ કમળ એ પણ સાચી વાત છે અને રાષ્ટ્રીય ફળ કેરી એ પણ સાચી વાત છે તમારા માટે એક સવાલ છે કે રાષ્ટ્રીય મીઠાઇ કઈ છે ભારતના રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલ તેલંગાણા રાજ્યની હદ કયા રાજ્યને મળતી નથી ઓડિશા મહારાષ્ટ્ર તમિલનાડુ કે કર્ણાટક તો તેનો સાચો જવાબ થઈ જશે તમિલનાડુ તેલંગાણાની સરહદ તમિલનાડુને મળતી નથી કારણ કારણ કે વચ્ચે એક રાજ્ય આવી જાય છે તેનું નામ છે આંધ્રપ્રદેશ તેલંગાણાની વાત કરીએ તો તેલંગાણા આપણા દેશમાં બનેલું સૌથી અંતિમ બનેલું રાજ્ય કહેવાય તો તેલંગણા ક્યારે એની રચના થઈ હતી તો બે હજાર ચૌદમાં થઈ હતી કયા રાજ્યમાંથી તેની રચના કરવામાં આવી હતી તો આંધ્રપ્રદેશમાંથી તેલંગાણાની રચના કરવામાં આવી હતી ભારતનું નાણાકીય વર્ષ કયું ગણાય જાન્યુઆરીથી ડિસેમ્બર મેથી એપ્રિલ નવેમ્બરથી ઓક્ટોબર માર્ચ તો તમારો સાચો જવાબ થઈ જશે એપ્રિલથી માર્ચ આપણા ભારતનું નાણાકીય વર્ષ એપ્રિલથી માર્ચ ગણવામાં આવે છે આપણે કયા કેલેન્ડરને અનુસરીએ છીએ એમ પૂછવામાં આવે ઇતિહાસનો એક પ્રશ્ન હોય તો તો આ સાથે આપણે બંધારણના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા એન ચૂકીઓની ચર્ચા કરી અમુક પ્રશ્ન ઇઝી લેવલના હતા તો અમુક ખૂબ હાઈ લેવલના હતા જો તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો આ બધી નોટ્સ બનાવી લેજો કારણ કે આ દરેક પ્રશ્નો તમારી આગલી એક્ઝામમાં પૂછાઈ ચૂકેલા છે અને આવનારી એક્ઝામમાં પણ પૂછાય એવી સંભાવના છે આ પ્રકારના જ વિડીયો આપણે હવે અપલોડ કરશું તો આપણી ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો અને પોતાના મિત્રોને શેર કરજો થેન્ક યુ સો મચ